बनासकांठा जिला दिहोदर खाते आज लाखनी और दिहोदर तालुका कोंगी कार्यकरो द्वारा मोंघवारी विरोध में जनचेतना शिबिर आयोजन कर शिबिर बाद कांग्रेस नेताओं और कार्यकरो द्वारा रेली योजी मामलतदार ने पेट्रोल डीजल सहित मोंघवारी पर काबू मेळवा तेमज दिहोदर लाखनी पंथक में पसार थती सुजलाम सुफलाम केनालना पाणी छोड़वा मांग करवामां आवी हती। रेली में कोंगी कार्यकरोए भाजप विरोधी नारा लगावी छाजिया लीधा हता। आ प्रसंगे वावना कोंगी धारासभ्य गैनीबेन ठाकुर मीडिया समक्ष जणाव्युं हतुं के भाजपना लोको सत्तामां होय के ना होय ए तेमना मळतियाओने कॉन्ट्राक्ट आपी भ्रष्टाचार करता होय छे। साथे तेमणे जणाव्युं हतुं के आम आदमी पार्टीए भाजपने बी टीम छे जे गुजरातमां चालवानी नथी अने गुजरातमां क्यारे त्रीजो पक्ष चाले नथी अने 2022માં કોંગ્રેસ સરકાર બનાવશે। ખેડૂતો માટેની વાત હોય, સરકારી નોકરીની અંદર ભરતી માટેની વાત હોય, તાલુકા પંચાયતની યોજનાઓથી કરીને કોઈ પણ યોજના એવી નથી કે ભારતીય જનતા પાર્ટીના લોકો ભ્રષ્ટાચાર ન કરતા હોય। એ સત્તામાં હોય તો ભ્રષ્ટાચાર, ન હોય તો પણ ભ્રષ્ટાચાર, અને માત્ર ને માત્ર એમના મળતિયાઓને જે કોન્ટ્રાક્ટર પદ્ધતિથી કામો કરાવવાના હોય એટલી જ ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા અદા થતી હોય છે। ત્યારે આવનાર સમયની અંદર અમે જાહેર ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર એવો નહીં હોય કે જે કોન્ટ્રાક્ટર સાથે ભળેલો હોય, કોઈ એવો કોંગ્રેસનો વિચારધારાવાળો વ્યક્તિ નહીં હોય કે ક્રિમિનલ હોય કે લોકો ઉપર આતંક મચાવતો હોય એવો અમારી એક પણ વિચારધારાવાળો નહીં હોય। દારૂના ધંધા આડે ખુલ્લે આમ તો ભારતીય જનતા પાર્ટીના ગુંડાગીરીના ધંધા તો એમ કે ક્રાઇમ કહેવાય એ પણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું છે। આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે। એ લોકોએ જે કાંઈ દિલ્હીની અંદર જે કાંઈ સરકાર બનાવી હોય તો ત્યાં સ્થિતિ અલગ હોય। ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યો નથી। જનતા દળ ચીમનભાઈ પટેલ જેવા મુખ્યમંત્રી હતા તો પણ એનું વિલીનીકરણ કોંગ્રેસની અંદર થઈ ગયું હતું। જે કાંઈ ત્રીજો મોરચો હોય એ આજ સુધી મોટા ભાગે કોંગ્રેસની અંદર તેનું વિલીનીકરણ થયું છે। એટલે ગુજરાતની અંદર માત્ર ભાજપ અને કોંગ્રેસની ટક્કર રહેવાની છે અને આ વખતે 2022ની અંદર 100% કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે। દિયોદરના કોંગી ધારાસભ્ય સિવાભાઈ ભુરિયાએ જણાવ્યું હતું કે દિયોદર લાખણી પંથકમાં પચાતાથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહે છે માટે તેમણે વારંવાર વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો છે અને હાલમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ થતાં તેમણે નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળી પાણી છોડવાની માંગ કરી છે। આ તરફ તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિયોદર લાખણી પંથકમાં દિન પ્રતિદિન ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે, જે ભૂગર્ભ જળ સચવાઈ રહે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે આ વિસ્તારમાં નવી પાકી કેનાલનું નિર્માણ થાય જેના માટે સરકાર સામે લડત આપશે। ગેસના સિલિન્ડરના બાટલાના ભાવ આસમાને પહોંચ્યા છે। ખેડૂતો અને કોરોનાની મહામારીમાં સરકારની બિલકુલ નિષ્ફળતા, આ બધા વિરોધ પ્રદર્શન કરી અને અમે જનચેતના શિબિર અને મામલતદારશ્રીને આજે ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધારો પાછો ખેંચે, ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થવરાય, ખેડૂતોને કોઈ પણ જગ્યાએ નુકસાન ન થાય એ બાબતનું અમે આવેદનપત્ર કાઢી અને તમામ મોંઘવારીનો ભાવ વધારો પાછો ખેંચે એવી અમે આવેદનપત્ર કાઢી મામલતદારશ્રીને આપેલ છે। જ્યારે વિધાનસભા ચાલુ હોય ત્યારે દર વિધાનસભામાં સુજલામ સુફલામમાં પાણી એક દાડો બંધ ન કરે મારી હર હંમેશા રજૂઆત હોય છે। હવે પણ જ્યારે સુજલામ સુફલામ પાણી બંધ કરવામાં આવ્યું એના બીજા દાડે હું નાયબ મુખ્યમંત્રીને મળ્યો હતો અને અત્યારે એમનું કહેવું છે કે થોડોક સિવાય વરસાદ થવા જો પાણી દે પરંતુ નાખે થોડુંક ઓછું શું એટલે પીવા માટે થોડું અઘરવું પડે, પણ કોઈ પણ ભોગે સુજલામ સુફલામનું પાણી હર હંમેશા ચાલુ રહે, ખેડૂતોના લેવલ કઈ રીતે જળવાઈ રહે અને હું તો એવું માનું છું કે એક નર્મદા કેનાલમાંથી આ વિસ્તારની પેટા કેનાલ પાકી કેનાલ બનાવીને આ વિસ્તારના ખેડૂતોને સરકાર કોઈ પણ ભોગે પાણીના લેવલ જળવાઈ રહે એવી હર હંમેશા મારી રજૂઆત હોય ને એના માટે હું લડું છું। આપે સૌએ જોયું હશે કે 2014 પહેલાં સમગ્ર દેશમાં ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ આખો દેશ માથે લીધો, એ સમયે 60 થી 65 રૂપિયા પેટ્રોલના ભાવ હતા અને ડીઝલના ભાવ 55 થી 60 રૂપિયા હતા, ત્યારે લોકોને પોસાય નહીં, 420 રૂપિયાનો ભાવ હતો અને 450 ગેસના થતાં દેશના વર્તમાન વડાપ્રધાન તે વખતે તાત્કાલિક આ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે આ જે ભાવ વધારો છે એ દેશને ક્યારેય પોસાય નહીં। એના પછી ડીઝલ પેટ્રોલ ગેસમાં રાસાયણિક ખાતર ખેતીના સાધનો સહિત અસંખ્ય ખાદ્ય વસ્તુમાં જે રીતે ભાવ વધારો થયો છે એ લોકોની કમર તોડી નાખી છે
એના વિરુદ્ધમાં આજે જનચેતના કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ કાર્યક્રમના માધ્યમથી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને સરકારને ચેતવવા માંગીએ છીએ કે સરકાર જે મુદ્દા ઉપર જે લોકો શાસનમાં આવી છે એ ભૂલી ગઈ છે અને લોકોની કમર તોડી નાખે એ રીતે ભાવ વધારા કરી રહી છે. માત્ર ઉદ્યોગપતિઓને, તેલ કંપનીઓને અને એ લોકોને ફાયદો થાય એ પ્રકારના જે નિર્ણયો કરી રહી છે એને અમે આજે આકરા શબ્દોમાં વખોડીએ છીએ. સાથે સાથે માંગ કરીએ છીએ કે આમ જનતાને પોસાય એ રીતની સરકારે સમીક્ષા કરી અને ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ.